બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના થરાદમાં બનાસકાંઠા પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી જેમાં દારૂની ભઠ્ઠીમાં હાથ શેકતી મજીરાણા સમાજની અગિયાર મહિલાઓને ભરત ગુંથણ તરફ વાળી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે અને પોલીસ દ્વારા પણ વારંવાર આ મહિલાઓ પર ગુના દાખલ કરવામાં આવતા હતા ત્યારે બનાસકાંઠા પોલીસ દ્વારા માજીરાણા સમાજની આ અગિયાર મહિલાઓને થરાદમાં ભરત ગુંથણ શીખવાડતી એક સંસ્થામાં ભરત ગુંથણ શીખવાડવા માટે વિના મૂલ્ય લઈ જવામાં આવે છે

પેલા પોલીસ ની ખુબ જ બીક રેતી દારૂ વેચતા ઉડ ધોડ આ ના થતું હવે એ કઈ અહીં બેઠા બેઠા સરસ કામ એ ત્રણ પેઢી થી કરીએ છીએ અને હું આ કામ સાથે પચીસ વર્ષથી જોડાયેલો છું અને અમારે બધું અત્યારે કુટીર ઉદ્યોગની તાલીમ ચાલી રહી છે અને એના સિવાય થરાદ પોલીસ અને એસપી સાહેબ એ લોકોએ અમને કામ સાંપ્યો છે કે જે દારૂ સાથે સંકળાયેલી અગિયાર બહેનો છે ભીલ સમાજ અને કોળી સમાજ એ બહેનોને અહીંયા આગળ અમે તાલીમ આપીએ છીએ દસ દિવસની તાલીમ છે એમાં એ બેનોને અમે બહેનો પછી એ બેનો ઘરે બેસીને કામ કરશે અને એ લોકોને જે માલ જે તૈયાર કરશે એનો અમે અહીંથી માર્કેટિંગ પૂરો પાડશું અને એમનો માલ જે છે એ અમે બહાર વેચવામાં એમની મદદ કરશું છેલ્લા કેટલાક સમયથી બનાસકાંઠા પોલીસ દ્વારા થરાદ વિસ્તારમાં રહેતા અગિયાર જેટલા મહિલા બુટલેગરો કે જે ઘણા વર્ષોથી બુટલેગિંગના ધંધા સાથે જોડાય છે પોતાના બાળબચ્ચાને ઉછેરવા માટે આ પ્રકારના ધંધા તરફ વળ્યા છે તેને આવી કામગીરીમાંથી બહાર લાવવા માટે તેમને રિહેબિલિટેટ કરવા માટે બનાસકાંઠા પોલીસ દ્વારા એક ઇનિશિયેટીવ લેવામાં આવ્યું છે જેમાં પોલીસની ટીમ દ્વારા આ મહિલાઓને એક રોજગાર મળી રહે તથા તે પોતાના પગ ઉપર ઊભા રહી શકે તે માટે એ ભરત ગૂંથણ માટેની અને જે સીવણની જે છે એવી પ્રકારની સ્કિલ એમને મળે એના માટેના એક ક્લાસીસ કરાવી રહી બનાસકાંઠા પોલીસ દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવી છે જેમાં થરાદની અંદર જે મહિલાઓ હતી તેઓ દારૂ બનાવતી હતી અને પોલીસ દ્વારા જે દારૂ બનાવતી મહિલાઓ હતી તેમને જે અગિયાર મહિલાઓ હતી તેમને દારૂની ભઠ્ઠીમાંથી દૂર કરીને તેમને અહીં ભરત ગૂંથણ કામમાં અહીંયા લાવ્યા છે આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ એ જ મહિલાઓ છે કે જેઓ પહેલાં દારૂ બનાવતી હતી અને ત્યારબાદ પોલીસને ધ્યાને આવ્યું અને પોલીસે જે દારૂ બનાવતી મહિલાઓ હતી તેમને અહીં આગળ બેઠા પણ સારી છે તે રોજની ત્રણસો રૂપિયા લેખે હાજરી આપવામાં આવે છે જેથી કરી તેમનું ગુજરાન ચાલી શકે અને ત્યારબાદ તેઓ શીખી રહેશે એટલે તેમને દસ હજાર રૂપિયાનું જે કીટ આપવાની હોય છે તે પણ આપવામાં આવશે ટીવી થર્ટીન ગુજરાતી हक थी गुजराती बनासकाठा कमलेश नापाणी